नमस्कार राष्ट्रे समर्पित ओटीटी इंडियानी खास खबर मां हूं छु ध्रુવેશ આપની સાથે। राजकोट में कोरोना ना केस में वधारो थई रह्यो छे। वधता केस ने कारणे हॉस्पिटल में बेड नी अछत पड़ी रही छे, जेना अनुसंधाने सौराष्ट्र यूनिवर्सिटी में 100 बेड नी हॉस्पिटल तैयार करवामां आवी छे। ऑक्सिजन नी व्यवस्था थई जता तुरंत ज हॉस्पिटल कार्यरत करवामां आवी। यूनिवर्सिटी में बनावामां आवेली हॉस्पिटल में अन्य हॉस्पिटल नी सापेक्ष में अनोखी सारवार आपवामां आवी रही छे। सौराष्ट्र यूनिवर्सिटी में बनावामां आवेली कोरोना हॉस्पिटल में दर्दियों मानसिक संतुलन जळवाय रहे तथा मानसिक स्वस्थ रहे ते माटे विशेष पद्धति साथे सुविधा आपवामां आवे छे, जेमां दर्दियोंने दिवसमां 2 वखत 10 मिनिट प्रार्थना अने श्लोक संभळाववामां आवे छे। जे लोको ऑक्सिजन पर रही स्वस्थ थया छे तेओने ऑक्सिजन पर रहेला दर्दियों साथे वातचीत करावी मनोबळ पूरू पड़ाय छे। उपरांत परिवार साथे विडियो कॉल मार्फते वात करावी मानसिक हूंफ आपवामां आवे छे। आम दर्दीओ शारीरिक अने मानसिक स्वस्थ रहे ते माटे अनेक प्रयोगो करवामां आवी रह्या छे। सौराष्ट्र यूनिवर्सिटीना केम्पसमां ऑक्सिजन साथेनी 100 बेड એ કાર્યરત છે। આજની તારીખમાં આશરે 81 જેટલા દર્દીઓ અમારે ત્યાં દાખલ છે। આ દર્દીઓની ટ્રીટમેન્ટમાં એક સાયકોલોજીનો પણ બહુ મોટો રોલ છે। પોતાના પરિવારથી ઘણીવાર દૂર જવું પડે એટલે કેટલાય દર્દીઓ નિરાશ થાય, હતાશ થતા હોય છે। તો આ હતાશા અને નિરાશા દૂર કરવા માટે એને મેડિકલ સારવાર તો અહીંયા આપીએ જ છીએ, ઓક્સિજનની વ્યવસ્થા પણ છે, પણ સાથે સાથે બે સમય બે વાર સવારે અને સાંજે એના પરિવારના સભ્યો સાથે અહીંયા અમારે ત્યાં વિડીયો કોલિંગમાં વાત કરાવીએ છીએ, જેથી કરીને દર્દીનું મનોબળ વધે છે। સાથે સાથે એક નવો પ્રયોગ યોગા કરાવીએ છીએ, મેડિટેશન કરાવીએ છીએ, મ્યુઝિક થેરાપી પણ આપીએ છીએ, શ્લોક સવાર સાંજ સાંભળે, પ્રાર્થના સાંભળે, જેથી કરીને દર્દીનું મનોબળ વધે। સાથે સાથે માનો કે કોઈ દર્દી ઈચ્છા વ્યક્ત કરે કે અમે અમારા ધર્મગુરુ અમે આ ધર્મમાં માનીએ છીએ એની સાથે મારે વાત કરવી છે, એના દર્શન કરવા છે, તો એ પણ વ્યવસ્થા વિડીયો કોલિંગથી અમે કરાવીએ છીએ। સાથે સાથે સોમનાથ દાદાની આરતીના દર્શન કરવા હોય, ત્યાં પણ દર્શન કરવા હોય દ્વારકાના મંદિરના આરતીના, તો પણ એવી પણ વ્યવસ્થા એ અમે અહીંયા કરાવીએ છીએ। અને આની બહુ મોટી અસર એ દર્દીઓ ઉપર પોઝિટિવ અસર અમને એ જોવા મળે છે। દર્દી હસતો રમતો એનું ઓક્સિજન પણ સરસ લેવલ થઈ જાય છે અને હસતો રમતો પોતે દર્દી એ ઘરે જાય છે અને એને બહુ જ સંતોષ થાય છે। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, રગરગમાં હિન્દુસ્તાન।